સૌથી પહેલા વાત સ્વાભાવિક રીતે જ કર્ણાટકની ચૂંટણીની, કારણ કે આ વખતની ચૂંટણી ખૂબ રસપ્રદ રહી છે, હાઈ વોલ્ટેજ રહી છે, કદાચ કઈ જ આ ચૂંટણીની અંદર બાકી નથી રહ્યું. આ ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાડી દીધું. બધા જ સ્ટાર પ્રચારકો, મોટા મોટા ચહેરાઓ આ ચૂંટણીની અંદર ઉતરી આવ્યા. કોંગ્રેસ જાણે કે સાયલેન્ટ પ્રચાર કરતી રહી અને આખરે જે પરિણામ આવ્યું એમાં કોંગ્રેસની જીત થઈ. કોંગ્રેસનું મનોબળ મજબૂત થતું દેખાયું. ચોથા રાજ્યની અંદર કોંગ્રેસ દેશમાં સફળ થયું. મૃતપાય કોંગ્રેસમાં જાણે કે પ્રાણ ફૂંકાયા છે. પણ આ ચૂંટણી સમીકરણો અતથી લઈને ઇતિ સુધી જાણીએ કૃષ્ણા પાસેથી. બિલકુલ નુપુર, 2024ની લોકસભાની ચૂંટણી પહેલા કર્ણાટકની ચૂંટણી પર સૌ કોઈની નજર હતી, કારણ કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવ્યું હતું કર્ણાટકને જીતવા માટે. ભારતીય જનતા પાર્ટી માટે કર્ણાટક એટલા માટે મહત્વનું હતું કારણ કે દક્ષિણ ભારતનું એકમાત્ર રાજ્ય કે જ્યાં ભાજપ સત્તા પર આવી શક્યું હતું એનું પ્રવેશદ્વાર ગણાતું હતું, અને કોંગ્રેસ માટે આ અસ્તિત્વનો સવાલ હતો કારણ કે કોંગ્રેસ એક એવું રાજ્ય છે રાજસ્થાન ઉપરાંત કે જ્યાં અત્યારે સ્થાનિક સ્તરે પણ કોંગ્રેસ વધારે મજબૂત છે, અને એના કારણે બંને પક્ષોએ પોતપોતાના મુદ્દા મૂક્યા હતા. પરંતુ અત્યારે જે પરિણામો સામે આવ્યા એમાં કોંગ્રેસને સારી એવી બેઠકો મળી. 137 બેઠકો પર કોંગ્રેસ જીતી, 63 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી જીતી, અને 20 બેઠકો પૂરતી જેડીએસ સમેટાઈ ગઈ છે. જેડીએસ જે છેક સુધી એવું કહેતી હતી કે કિંગ મેકરની ભૂમિકા અમે ભજવીશું, પરંતુ એવી જરૂર નથી પડી જેડીએસને, કારણ કે કોંગ્રેસને સિંગલ લાર્જેસ્ટ પાર્ટી જ નહીં પરંતુ હાફવે માર્ક પણ તેણે પાર કર્યો છે, અને ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ મોટો ઝટકો. આ આખા પરિણામ પરથી એવું દેખાઈ રહ્યું છે કે નેશનલ મુદ્દા કરતા લોકલ ઇશ્યુઝ અને લોકલ લીડર્સ હતા એને કર્ણાટકની જનતાએ વધારે પસંદ કર્યા છે, કારણ કે એક તરફ જ્યારે યુસીસી અને એનઆરસીના મુદ્દા મૂકવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી તરફથી, અને છેલ્લા 3 વર્ષથી આપણે જે રીતે જોઈ રહ્યા હતા એ હિજાબથી ચાલુ થયું હતું. હલાલ, અઝાન, બજરંગ બલી, ટીપુ સુલતાન, વીર સાવરકર યાત્રા, બધા જ મુદ્દાઓને લઈને પોલરાઇઝેશનની કોશિશનો પણ એક આરોપ લાગ્યો, પરંતુ આ બધા વચ્ચે લોકલ ઇશ્યુઝ જે મૂકવામાં આવ્યા હતા એને જનતાએ વધારે પસંદ કર્યા છે. ગેસ સિલિન્ડર ઇલેક્શન પણ કહેવામાં આવતું હતું કારણ કે 1200 રૂપિયા ગેસનો સિલિન્ડર પહોંચી ગયો હતો. આ ઉપરાંત 40% કમિશનના સરકારની જે આ વાત મૂકવામાં આવી હતી, કોંગ્રેસ તરફથી આરોપ મૂકવામાં આવ્યો હતો, ભ્રષ્ટાચારના આરોપ મૂકવામાં આવ્યા હતા. અને કર્ણાટકની રાજનીતિ છેલ્લા 38 વર્ષથી એવું રહ્યું છે કે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટરિંગ ખૂબ મજબૂત રહ્યું છે. 5 વર્ષ બાદ કોઈ પણ સત્તાપક્ષ બીજી વખત રિપીટ નથી થઈ શકતો, રાજસ્થાન જેવું ચિત્ર અહીંયા છે. આ વખતે એવો સવાલ હતો કે પુનરાવર્તન થશે કે પરિવર્તન, પરંતુ એ 37 વર્ષની પરંપરા, રાજકીય પરંપરા આ વખતે પણ જળવાઈ રહી છે, અને કર્ણાટકની જનતાએ આ વખતે કોંગ્રેસને ગાદી સોંપી છે. પરંતુ આ બધા વચ્ચે જે મોટા ચહેરા હતા એની આપણે વાત કરીએ તો યેદિયુરપ્પા પર સૌની નજર હતી, કારણ કે એક લિંગાયત મોટો ચહેરો કે જેમને 2021માં મુખ્યમંત્રી પદેથી ઉતારવામાં આવ્યા, અને બસવરાજ બોમ્મઈ જેવો પણ એક લિંગાયત સમુદાયમાંથી આવે છે જે ખૂબ મોટો સમુદાય માનવામાં આવે છે કર્ણાટકમાં. 70% જેની વોટ બેંક છે એ સમુદાયમાંથી આવતા હતા, એટલે બસવરાજ બોમ્મઈ પર પણ એક નજર હતી કે શું થાય છે. પરંતુ બસવરાજ બોમ્મઈએ પોતે હાર સ્વીકારી લીધી છે, પોતાની બેઠક પરથી તેઓ જીતી ગયા છે, પણ તેમણે કહ્યું છે કે જે પણ કારણો હશે એનું અમે વિશ્લેષણ કરીશું, સમીક્ષા કરીશું. આ ઉપરાંત મોટો ચહેરો ડીકે શિવકુમાર સિદ્ધારમૈયા કે જેઓ વરુણા બેઠક પરથી જીતી ગયા છે, અને ડીકે શિવકુમાર કે જેઓ કર્ણાટકના પાર્ટી પ્રેસિડેન્ટ હતા અહીં, અને એમણે સંગઠનાત્મક રીતે ખૂબ મજબૂત ભૂમિકા ભજવી હતી, તેઓ પણ કનકપુરા બેઠક પરથી જીતી ગયા છે. કેટલાક મોટા ચહેરા હાર્યા જેમાં જગદીશ શેટ્ટાનું નામ સામેલ છે અને કુમારસ્વામીના પુત્રનું નામ સામેલ છે. બિલકુલ, એટલે કોંગ્રેસ અહીંયા જીતી તો ગઈ છે, પણ હવે લોકમુખે ચર્ચા અને સવાલ એક જ ચર્ચાઈ રહ્યા છે કે આ સરકાર આખરે ટકશે કેટલી, કોણ સીએમ બનશે, તો આવનારા સમયની અંદર પણ ચર્ચાનો મુખ્ય મુદ્દો છે કે કોંગ્રેસની સરકાર કેટલું ટકી શકશે. ખેર આવનારો સમય બતાવશે કે શું થાય છે શું નહીં, પણ કેટલાક વિશ્લેષણ પણ કરવા છે. ભારતીય જનતા પાર્ટીએ એડી ચોટીનું જોર લગાવી દીધું, ઘણા બધા મુદ્દા ઉછળ્યા, ઘણા બધા મુદ્દા ઉછાળવામાં આવ્યા, અને એ મુદ્દા પર સારી રીતે રમવામાં પણ આવ્યું, તો ક્યાં ચૂક થઈ ગઈ કે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ? જાણીએ સંજય પાસેથી, વિશ્લેષણ કરીએ. જે કર્ણાટકના વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થઈ છે, કારણ કે ભાજપે જે પ્રમાણે વિચાર્યું હતું અને દાવા કર્યા હતા તેના કરતાં ચિત્ર અને અત્યારનું હાલનું પરિણામ છે એ ખૂબ જ તદ્દન વિરુદ્ધ છે. કારણ કે ભાજપ કોંગ્રેસ કરતાં અડધી બેઠકો પણ જીતવામાં સફળ રહી નથી. બસવરાજ બોમ્મઈએ કીધું છે કે અમે હાર ઉપર મંથન કરશું, કયા કયા કારણો જવાબદાર રહ્યા પર તેના પર મંથન કરવામાં આવશે, પૂર્ણ પરિણામ જ્યારે એમના હાથમાં આવશે ત્યારે. પરંતુ જે ભાજપની હારના મુખ્ય જે કારણો છે તેના ઉપર વાત કરીએ તો જે ભ્રષ્ટાચારનો મુદ્દો હતો તે ખૂબ જ ભાજપને નડ્યો છે. કોંગ્રેસ ભ્રષ્ટાચારનો મુદ્દો સારી રીતે ઉઠાવવામાં સફળ રહ્યું છે. જે પ્રમાણે કેમ્પેનિંગ કરવામાં આવ્યું ભ્રષ્ટાચારના વિરુદ્ધમાં તેની અસર આ ચૂંટણીમાં જોવા મળી. કારણ કે પે ટુ સીએમ 40% કમિશન આપવાની વાત હોય કે મંદિરની સંસ્થાઓ હોય કે કોઈ પણ સંસ્થા હોય ને તેને ફરજિયાત 40% હિસ્સો મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચાડો,
त्यारे ज तमारू काम थाय अने कोई नौकरी लेवानी होय कोई पद लेवानू होय तेमा पण तेमने पद वाइज भावनुं जे लिस्ट हतुं ते पण वायरल कर्युं हतुं तेनुं पण खास असर पड़ी हती। बीजी तरफ छे भाजपनी पासे कोई मोटो चेहरो नहोतो। बसवराज बोम्मईने 2021 अंदर मुख्यमंत्री बनावामां आव्यो, परंतु ते जे समुदायमांथी आवे छे, जे विस्तारमांथी आवे छे, त्यां तेमनी पकड़ एकदम मजबूत नहोती जेटली येदियुरप्पानी हती अथवा तो जगदीश सेठारनी हती। जगदीश सेठार पाछळथी नाराज थई अने भाजपनी छोड़ी अने कोंग्रेसमां जोड़ाया हता। कोंग्रेसमां गया पछी તેમની હાર પણ થઈ છે, પરંતુ ભાજપ પાસે જે મુખ્ય ચહેરા હતા, યેદિયુરપ્પા હોય કે સેટર હોય, અને જેમણે ભાજપની કર્ણાટકમાં ભાજપને ઊભું કરવામાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી, તે લોકોને સાઇડલાઇન કરવામાં આવ્યા હતા, જેની મોટી ઇફેક્ટ અત્યારે ચૂંટણીના પરિણામો પર પણ જોવા મળી છે। બીજું, જાતિગત સમીકરણ સાધવામાં ભાજપ ક્યાંક નિષ્ફળ નીવડ્યું છે, જે પ્રમાણે ઉત્તરના રાજ્યોની અંદર આ જાતિગત સમીકરણ સાધી અને ભાજપ પ્રચંડ સફળતા મેળવી રહી છે, તે કર્ણાટકમાં તેની અસર જોવા મળી નથી। બીજી તરફ જે બજરંગ બલીના નામનું મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે, તેના ઉપરથી પણ સ્પષ્ટ થતું કર્ણાટકની જનતા હતી જેને બજરંગ દળ ઉપર પ્રતિબંધની વાત કોંગ્રેસે જે કરી એ સ્વીકારી હતી, કારણ કે બજરંગ દળ વિરુદ્ધ અનેક કાર્યકર્તા વિરુદ્ધ અનેક ફરિયાદો મળી હતી। લગભગ બેંગ્લુરની જ વાત કરવામાં આવે તો 30,000 કરતાં વધારે ફરિયાદો મહિલાઓએ કરી હતી, અને જનતા ક્યાંક એવું સમજવામાં પણ થઈ છે કે ભાજપ પાસે જ્યારે કોઈ પણ મુદ્દો ના રહ્યો અને સરકાર બચાવવાનું, સરકારને ફરીથી લાવવા માટેના કોઈ પણ મુદ્દાઓ ના રહ્યા, ત્યારે બજરંગ બલીનો મુદ્દો લાવવામાં આવ્યો, ટીપુ સુલતાનનો મુદ્દો લાવવામાં આવ્યો, આવા મુદ્દાઓના કારણેથી કે જનતાએ કહ્યા કે એવું માન્યું હોય કે ભાજપ પાસે હાલમાં કોઈ મુદ્દો નથી, એટલા માટે આ મુદ્દાઓને ચગાવવામાં આવે છે। તો આ જે કારણો છે તે મહત્વના સાબિત થયા છે આ ચૂંટણીમાં। બિલકુલ, આ કારણો મહત્વના સાબિત થયા અને ભારતીય જનતા પાર્ટીની હાર માટેના આ કારણો 60-65 પર સમેટાઈને રહી ગઈ છે। ભારતીય જનતા પાર્ટી સાંજ સુધીમાં એકદમ ચિત્ર ક્લિયર થઈ જશે, પણ 136 બેઠકો કોંગ્રેસને મળી છે અને એક ઐતિહાસિક જીત કોંગ્રેસે મેળવી છે। કોંગ્રેસની અંદર એક નવો પ્રાણ પણ ફૂંકાયો છે, પણ એવા કયા મુદ્દા રહ્યા કે જેના કારણે મૃતપાય કોંગ્રેસની અંદર આ પ્રાણ ફૂંકાયો અને ભારતીય જનતા પાર્ટીમાં દક્ષિણની અંદર પગ પેસારો કરવાની જે એમની એક આશા ઈચ્છાઓ હતી એની ઉપર પાણી ફરી વળ્યું? આખરે કોંગ્રેસની જીતના કયા કારણો છે? પ્રતિક પાસેથી જાણીએ। પ્રતિક, નુપુર કર્ણાટકમાં કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે। 135થી પણ વધુ સીટો ઉપર કોંગ્રેસે કબજો કર્યો છે અને આ જે જીત છે તે જીતનું કારણ અનેક માનવામાં આવે છે। સાથે જ જો વાત કરવામાં આવે તો જગદીશ ઠાકોર ગુજરાત કોંગ્રેસ પ્રમુખે પણ આ જીતને વધાવી હતી, અને જીતના જો મુખ્ય કારણની વાત કરવામાં આવે દુપુર તો જીતના મુખ્ય કારણમાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસે જે તેમનો મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો તે મેનિફેસ્ટોમાં નાના અને ગરીબ મધ્યવર્ગના લોકો માટે જે જાહેરાતો કરવામાં આવી હતી તે જાહેરાતો સૌથી વધારે ઇફેક્ટિવ રહી છે, જેના કારણે કોંગ્રેસને સ્પષ્ટ બહુમતી મળી છે। ખેડૂતો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે। સાથે જો વાત કરવામાં આવે તો રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસનો જે મેનિફેસ્ટો હતો તે મેનિફેસ્ટો પ્રમાણે મોટાભાગના કામો થઈ ચૂક્યા છે, અને આ જ પ્રકારની જાહેરાત પણ કર્ણાટકમાં કરવામાં આવી હતી અને જોરશોરથી આ પ્રકારની જાહેરાત કરવામાં આવી હતી, જેના કારણે તેનો સીધો જ ફાયદો કોંગ્રેસને થયો હોવાનું હાલ જાણવામાં મળી રહ્યું છે। સાથે જો વાત કરવામાં આવે તો કોંગ્રેસની જો વાત કરવામાં આવે તો કર્ણાટકમાં અનેક મુદ્દાઓ એવા હતા કે જેના ઉપર વિવાદ છેડાયો હતો, બજરંગ દળ પર પ્રતિબંધ લગાવવાનો વિવાદ છેડાયો હતો, પરંતુ આ મુદ્દાને લઈને કોંગ્રેસે પણ સારી રીતે રિકવર કર્યું હતું। તેમણે કહ્યું હતું કે બજરંગ બલી ઉપર કોઈ પ્રતિબંધ નથી, પરંતુ બજરંગ દળ ઉપર પ્રતિબંધ છે, કારણ કે બજરંગ દળના વિરુદ્ધ અનેક ફરિયાદો બેંગલુરુમાં મળી છે, સાથે જ અન્ય સિટીમાં પણ મળી છે, જેના કારણે બજરંગ દળ પર દ્વારા જે કાર્યો થઈ રહ્યા છે તેના પર પ્રતિબંધ લગાવવામાં આવશે તેવું તેમણે કહીને આ સમગ્ર જે વિવાદ હતો તે વિવાદને સાથે છેડો ફાડી દીધો હતો। વિવાદને સાથે તેમણે પોતાના પક્ષ તરફ લોકોનો મત બને તેવા પ્રયાસો કર્યા હતા। સાથે જ જો વાત કરવામાં આવે તો ભ્રષ્ટાચારનો મુદ્દો કોંગ્રેસે ખૂબ જ મહત્ત્વ અને ખૂબ જ જોરશોરથી ઉઠાવ્યો હતો, જેના કારણે જે સામાન્ય લોકો છે, ગરીબ લોકો છે, તેમનો ખૂબ સારો મત તેમને મળ્યો છે, અને આ ભ્રષ્ટાચારનો જે મુદ્દો હતો તેને લઈને પણ તેમને ખૂબ સારી વાત થઈ। સાથે જ જો વાત કરવામાં આવે તો ભાજપમાં આંતરકલહ જોવા મળ્યો હતો, જેનો સીધે સીધો ફાયદો કોંગ્રેસના જે ઉમેદવાર હતા તેમને થયો છે, અને મોટાભાગની બેઠકો કે જ્યાં આગળ ભાજપનો દબદબો હતો ત્યાં આગળ પણ કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે। સાથે જ જો વાત કરવામાં આવે તો કેટલીક બેઠકો જે પરંપરાગત ભાજપની માનવામાં આવતી હતી, દક્ષિણ દરિયાકિનારાની બેઠકો, ત્યાં પણ કોંગ્રેસના ઉમેદવારો જીત્યા છે, એટલે કહી શકાય કે જે ભાજપનો આંતરકલહ હતો તેનો સીધો ફાયદો કોંગ્રેસને થયો છે। સાથે જ જો વાત કરવામાં આવે તો કન્નડ વિરોધી હિન્દુનો હિન્દી ભાષાનો મુદ્દો ઉઠાવવાનો, બિલકુલ 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 પ્રતિક, અને એટલે એ ઘણા બધા મુદ્દાઓ રહ્યા કે જે ભારતીય જનતા પાર્ટીની હાર અને કોંગ્રેસની જીત માટે જવાબદાર રહ્યા, એનું વિશ્લેષણ તો કર્યું, પણ આખરે કોંગ્રેસને હરખાવવાનો એક મોકો મળ્યો છે દેશની અંદર, એ પણ એક હકીકત છે, અને કોંગ્રેસના નેતાઓ તમે ટીવી સ્ક્રીન પર જોયું કે કેવા નાચતા કૂદતા આનંદ માણતા જોવા મળી રહ્યા છે, અને હવે કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટી પર
પ્રહારો કરી રહી છે, વાંકબાણ છોડી રહી છે અને ભારતીય જનતા પાર્ટી પાસે જાણે અત્યારે બોલવા માટે કશું જ નથી. આખરે કેવા વાંકબાણ છૂટી રહ્યા છે અને સામેથી કેવી પ્રતિક્રિયાઓ મળી રહી છે હવે જુઓ. દેશની સર્વોચ્ચ ખુરશી પર બેઠેલા વડાપ્રધાનશ્રી અને ભાજપના લોકોએ જઈને સતત ત્યાં વાત કરી કે મતદાતાઓને કહ્યું કે મત આપવા જાઓ તો જય બજરંગ બલી બોલીને મત આપજો. મતદાતાઓ બોલ્યા પણ સાચી સમજ સાથે બોલ્યા અને બજરંગ બલીએ પણ એમને સાચી સમજ આપી કે રિયલ ઇસ્યુથી તમારું ધ્યાન નહીં હટકાવતા. સત્તા કિસી કી બને કિસી કી ના બને उससे ज्यादा जरूरी है भारत के सनातन, और सनातन से पहचान है भारत का. जब सनातन गिरेगा, उन्होंने कहा 80 और 20, जब 20 है तब तो ये दुर्दशा है सरतन से जुदा का. अगर आगे होगा तो क्या होगा, और भारत की पहचान भी मिटेगी, लोकतंत्र भी खतरे में पड़ेंगे जब सनातन की जनसंख्या. कर्नाटक ની પ્રજામાં પણ અમે જે વચનો આપતા હતા, જે વાત કરતા હતા, એનો ભરોસો કર્ણાટક ની પ્રજાએ અમારા ઉપર કરી અને કોંગ્રેસ ની સરકાર બનાવવા માટેનો જનાદેશ આપ્યો છે. ચૂંટણી જીતવા માટે ભાજપ વચન આપે છે અને કોંગ્રેસ ઉપર ભરોસો એવો બેઠો કે ચૂંટણી જીત્યા પછી કોંગ્રેસ આ વચનો પાળે છે. આજ મહત્વનો મુદ્દો રહ્યો અને એ જ મુદ્દા ઉપર કોંગ્રેસની સરકાર બની છે. જ્યાં સુધી ચૂંટણીનો સવાલ છે ત્યાં સુધી કેમ હાર જીત થઈ મને ખબર નથી, પણ લોકશાહીમાં આવું તો બધું બનવાનું જ, અને ક્રમે ક્રમે એના કારણો શું છે આ બધી સમીક્ષા તો દરેક પાર્ટીઓ કરતી જ હોય છે, એટલે એના વિશે હું વિશેષ કાંઈ કહી શકું નહીં.